પાટણ શહેરના બગવાડા વિસ્તારમાં આવેલ બગવાડા પ્રાથમિક શાળામાં EU સ્મોલ ફાઇનાન્સ બેંકના સહયોગથી ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સામાજિક કાર્યકર લાલેશભાઈ ઠક્કર અને EU બેંકના મેનેજર સચિન મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રારંભે લાલેશભાઈ ઠક્કર અને EU બેંકના મેનેજરનું શાળા પરિવાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બગવાડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને લાલેશભાઈ ઠક્કર અને EU બેંકના મેનેજર સચિનભાઈ મોદીના વરદહસ્તે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ આવતીકાલના દેશના ભવિષ્ય હોવાથી તેઓ સારો અભ્યાસ પ્રાપ્ત કરી સમાજનું, ગામનું અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી સારું શિક્ષણ પ્રાપ્ત કરી દેશના વિકાસમાં સહભાગી બનવા પણ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તદુપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે EU સ્મોલ ફાઇનાન્સ જેવી બેંક પોતાનું કર્તવ્ય નિભાવી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સ્કૂલોમાં ચોપડાનું વિતરણ કરી રહી છે તેઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. હું જાણું છું કે EU બેંક દ્વારા બાળકોને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. અમે પણ અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને અમને કહ્યું કે તમે આવશો ને ચોક્કસ આવી, કારણ કે હું એવું સમજું છું કે કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ દેશ હોય એની પ્રગતિ એટલું શિક્ષણ મજબૂત હોય એટલી વધારે મજબૂત થાય. દરેક વ્યક્તિ જ્યારે પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે અથવા પોતાના માતા પિતાની પુણ્યતિથી ઉજવતા હોય છે તો કંઈક કાર્યક્રમ કરતા હોય છે, પણ આનાથી મોટો કોઈ કાર્યક્રમ નથી. એની અંદર બાળકોને પ્રોત્સાહન આપવું, વધારે માર્ક આવે, બાળકને સ્ટેજ ઉપર બોલાવીને પ્રોત્સાહિત કરવું, અથવા તો કંઈ પણ નાના મોટા કાર્યક્રમો હોય ત્યારે સ્કૂલની અંદર બાળકોને આ રીતે કંઈક આપવામાં આવે અને એમને પ્રોત્સાહન આપવામાં આવે તો શિક્ષણ વધારે મજબૂત થશે અને શિક્ષણ થકી આ સ્કૂલનું, પાટણનું અને રાજ્યનું નામ રોશન થાય એવું હું વ્યક્તિગત રીતે માનું છું. કે આવા શિક્ષણના કાર્યક્રમમાં જ્યાં પણ જવાનો મોકો મળે, તમને બધાને કદાચ ખબર હશે છેલ્લા દિવસથી અમદાવાદ છું પણ કહીનો ફોન આવ્યો એટલે મેં કીધું ચોક્કસ હું આવીશ આ કાર્યક્રમમાં. મને પણ આવા શિક્ષણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ગમે છે. આજે મને આમંત્રણ આપ્યું એ બદલ બેંક પરિવારનો અને શાળા પરિવારનો હૃદયથી આભાર માનું છું. જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે યાદ કરજો. તમારા બધાની વચ્ચે ચોક્કસ આજે લઈશ એવી ખાતરી આપું છું.